નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલના ઓનલાઈન વિડીયો લેક્ચર્સમાં એક વખત ફરીથી આપ સર્વોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન ત્રીજું ચેપ્ટર છે આપણું, જેની આજે આપણે શરૂઆત કરીશું, મુઘલ સામ્રાજ્ય. આપણને એવું થતું હશે કે એક પછી એક ક્રમ આવતો જાય છે. એક વસ્તુ વિચારો મિત્રો, કે અત્યારે આપણું કયું વર્ષ ચાલી રહ્યું છે? 2021. હવે આપણે જ્યારે આપણું પ્રથમ ચેપ્ટર હતું, કયું હતું પ્રથમ ચેપ્ટર? રાજપૂત યુગ. એક વસ્તુ પહેલાં સમજી લો, આ ચેપ્ટર તમારે શીખવું હશે તો તમને આગળની વસ્તુ ખબર હોવી જોઈએ. આ લોકોએ આપણને ક્રમમાં શા માટે, અભ્યાસક્રમ જે છે તે ક્રમમાં શા માટે આપ્યો છે કે પહેલું જ ચેપ્ટર રાજપૂત યુગ, બીજું જ ચેપ્ટર દિલ્હી સલ્તનત, ત્રીજું જ ચેપ્ટર મુઘલ સામ્રાજ્ય. મુઘલ સામ્રાજ્ય ચેપ્ટર પ્રથમ, પહેલું ચેપ્ટર કેમ નહીં રાખ્યું? પહેલું, બીજું, ત્રીજું ક્રમમાં શા માટે રાખ્યું? કારણ કે તે એકબીજા સાથે જોઈન્ટ થયેલા છે. હકીકતમાં આપણને એવું લાગે છે કે આ અલગ અલગ ચેપ્ટર છે, પરંતુ તે અલગ અલગ ચેપ્ટર નથી, એક પ્રકારની ઘટનાઓ છે કે જેને આપણને ચેપ્ટરમાં ડિવાઈડ કરીને આપ્યું છે. આપણો રાજપૂત યુગ જે હતો, ઈસવીસન 700 થી 1200, પછી 1200માં યાદ કરો રાજાઓ બધા હતા. સૌપ્રથમ પહેલાં એક એની આગળની હું વાત કરું, ઈસવીસન 700 પહેલાં તો યાદ હશે આપ સર્વોને, હર્ષવર્ધન, પુલકેશી બીજો. પછી ધીમે ધીમે હર્ષવર્ધન અવસાન થાય છે અને ધીમે ધીમે રાજપૂત યુગની શરૂઆત થશે. પછી ઈસવીસન 1200 જ્યારે આવશે એટલે મહંમદ ઘોરીનું આક્રમણ થાય છે, તરાઈના મેદાનમાં યુદ્ધ થાય છે અને આ રીતે દિલ્હી સલ્તનતની શરૂઆત થાય છે. અને પછી 1526માં આપણું બીજું ચેપ્ટર જે હતું દિલ્હી સલ્તનત, એ આપણે જ્યારે પૂર્ણ કર્યું ત્યારે આપણો છેલ્લો પેરેગ્રાફ હતો, દિલ્હી સલ્તનતનો અંત કેવી રીતે આવ્યો? તો ઈસવીસન 1526માં બાબર અને દિલ્હી સલ્તનતના 5 વંશો હતા. ગુલામ વંશ, યાદ છે આપ સર્વોને, ગુલામ વંશ, તુગલક વંશ, સૈયદ વંશ, લોદી વંશ જે એમાં હતો, જે છેલ્લો વંશ હતો લોદી વંશ, અને તેની અંદર એક રાજા હતો છેલ્લો રાજા એનો, અને હતો ઇબ્રાહિમ લોદી. યાદ આવ્યું આપ સર્વોને, કયો રાજા હતો? ઇબ્રાહિમ લોદી. તો ઈસવીસન 1526ની અંદર ઇબ્રાહિમ લોદી અને બાબર જે છે તે ક્યાંનો છે? બહારનો છે, ભારતની બહારનો છે. અને તે ત્યાંથી આવીને ઇબ્રાહિમ લોદી જે લોદી વંશ હોય છે દિલ્હીની ગાદી પર, તેની સાથે યુદ્ધ થાય છે. અને કયું યુદ્ધ થાય છે? પાણીપતના મેદાનમાં. આપણા પાઠ્યપુસ્તકમાં લખ્યું હશે કયું મેદાન છે? પાણીપત. અને તેનું કયું કહેવાયું? પાણીપતનું યુદ્ધ. અને તે ક્યારે થાય છે? ઈસવીસન 1526માં 20 એપ્રિલ. ક્યારે? 20 એપ્રિલ પાણીપતનું પ્રથમ યુદ્ધ થાય છે. કોની કોની વચ્ચે થાય છે? ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે. અને તેની અંદર ઇબ્રાહિમ લોદી જે છે તેનું મૃત્યુ થઈ જાય છે. કોણ કરે છે? બાબર. એટલે આ રીતે લોદી વંશનો અંશ આવે, પેલું શું થાય છે? નાશ થાય છે. અને આ રીતે દિલ્હી સલ્તનત જે છે તે પણ નાશ પામે છે. અને આ પછી જે બાબર જે છે એટલે તે કયા વંશનો હતો? મુઘલ વંશનો. અને આ રીતે મુઘલ જે સામ્રાજ્ય જે છે તેની શરૂઆત થાય છે. ખ્યાલ આવ્યો દરેકને? ચલો, બાબર જે છે એનું પૂરું નામ શું છે? ઝહિરુદ્દીન મુહમ્મદ બાબર. શું નામ છે? ઝહિરુદ્દીન મુહમ્મદ બાબર, જેનું શોર્ટ ફોર્મ છે કયા નામથી પ્રસિદ્ધ છે? બાબર નામથી. બરાબર છે. હવે બાબર જે છે ક્યારે આવે છે? ઈસવીસન 1526માં. અને ઈસવીસન 1530 માત્ર 4 વર્ષ સુધી જ રહે છે. એક વસ્તુ વિચારો, દિલ્હી સલ્તનતની અંદર પણ કંઈક આવું જ બનતું હતું. જે વંશની જે સ્થાપના કરનાર હોય એ શરૂઆતના થોડાક સમય સુધી જ શાસન કરી શકે છે. યાદ છે આપ સર્વોને, કુતુબુદ્દીન ઐબક. દિલ્હી સલ્તનતની શરૂઆત ગુલામ વંશ, મોહમ્મદ ઘોરી તો તેનું યુદ્ધનું કામ પત્યું, તરાઈના યુદ્ધમાં, તરાઈનું જે મેદાન હતું એમાં યુદ્ધનું કામ પત્યું પહેલાં રાજા સાથે. કોની સાથે યુદ્ધ થયું હતું તેમનું? પૃથ્વીરાજ ચૌહાણ સાથે. મેં તમને કહાની પણ કહી હતી, યાદ છે આપ સર્વોને? ઓકે, તો પૃથ્વીરાજ ચૌહાણની સામે જીત થઈ મહંમદ ઘોરીની, એટલે એ તો યુદ્ધ કરીને પોતે તો જતા રહ્યા હતા પોતાના દેશમાં, ઈરાન જતા રહ્યા હતા. જ્યારે પછી તેનો જે વંશ જે હતો, જે દિલ્હીની જે ગાદી જે હતી ભારતની, એ કોને સોંપીને ગયા હતા? તેમનો ગુલામ હતો. કોણ હતો ગુલામ? કુતુબુદ્દીન ઐબક. અને એને પછી માત્ર 4 કે 5 વર્ષ સુધી શાસન કર્યું હતું. યાદ છે આપ સર્વોને, ઈસવીસન 1206 થી ઈસવીસન 1210 માત્ર 4 વર્ષ જ શાસન કર્યું હતું. અને પછી તેનું મૃત્યુ થાય છે અને તેનો જમાઈ અને તેનો પણ ગુલામ ઇલ્તુતમિશ જે છે એ ગાદી પર આવે છે, પછી રઝિયા આવે છે. ચલો, તો એ ટાઈપનું થાય છે. અહીં પણ કંઈક એવું જ થાય છે. બાબર જે છે, બાબર તેનું શું થાય છે? ઈસવીસન 1526 થી ઈસવીસન 1530 સુધી તે શાસન કરે છે. પછી ઈસવીસન 1530ની અંદર હુમાયુ આવે છે. કોણ આવે છે? હુમાયુ, તેમનો પુત્ર. શું નામ છે તેનું? હુમાયુ. એક વસ્તુ જે છે આ એક પ્રકારનું, આની અંદર તમને મુઘલ સામ્રાજ્ય જે છે તેની અંદર એક વસ્તુ છે કે તેની અંદર તમને અલગ અલગ વંશ નહીં જોવા મળે.
જે રીતે રાજપૂત યુગની અંદર આપણને ચાલુક્ય વંશ, રાષ્ટ્રકૃત વંશ, મતલબ કે એક જ જે રાજપૂત યુગ જે હતો તે એક જ યુગની અંદર બહુ બધા તમને બહુ બધા અલગ અલગ વંશ જોવા મળશે. દિલ્હી સલ્તનતની અંદર પણ માત્ર 325 વર્ષ શાસન રહ્યું દિલ્હી સલ્તનત, તો તેની અંદર પણ આપણને અંશે આશરે 5 વંશ જોવા મળ્યા. એમાં પણ જે આપણે લાસ્ટમાં જોયું હતું વિજયનગર, બહનમી, એ બધું તો અલગ રહી ગયું, એટલે ઘણા બધા આપણને વંશો જોવા મળ્યા. જ્યારે મુઘલ સામ્રાજ્ય જે છે તેની અંદર અલગ વંશ નહીં જોવા મળે, માત્ર એક જ વંશના અલગ અલગ રાજાઓ જોવા મળશે. મતલબ કે બાબર, એનો પુત્ર હુમાયુ, એનો પુત્ર અકબરનો પુત્ર જહાંગીર, તેમનો પુત્ર શાહજહાં, તેનો પુત્ર ઔરંગઝેબ. અને આર્યાથી જ્યારે શાસન સ્ટાર્ટ થશે, અકબરથી જહાંગીર, શાહજહાં, તો આ જે સમયગાળો હશે, આ જે સમયગાળો છે, એ સમયગાળામાં તો આપણા દેશ પર અંગ્રેજોનું આક્રમણ થઈ જશે. એ સમય તો જુઓ કેટલો આવી ગયો, 1605-1627, આ એ જ સમય છે કે જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા હતા. આજે આપણે જે જાણીએ છીએ કે ભારતને આઝાદી મળી ગઈ, 15 ઓગસ્ટ આપણે ઉજવીએ છીએ, 26 જાન્યુઆરી ઉજવીએ છીએ. શા માટે ઉજવીએ છીએ? કારણ કે ભારતને આઝાદી મળી હતી કોની પાસેથી? અંગ્રેજો પાસેથી. અને એ જ અંગ્રેજો ક્યારે આવ્યા હતા? આ લોકોના શાસનમાં. એટલે આપણે એવું એટલું બધું બહુ ડીપમાં વિચારવાની જરૂર નથી કે કેવો સમય હશે આ, કેટલો જૂના સમયની વાત છે. બિલકુલ જૂના સમયની વાત નથી, એક પ્રકારની સ્ટોરી, એક પ્રકારની કહાની જ બનેલી છે કે સૌપ્રથમ પુલકેશી હતો અને હર્ષવર્ધન હતો. એક ક્રમ જ તમારે, જેમ જેમ તમે ક્રમ યાદ રાખશો એટલે આ ત્રણે ત્રણ ચેપ્ટર તમે એકદમ ઇઝીલી, તમારે ગોખવા નહીં પડે, ગોખવાથી આ વસ્તુ થશે નહીં. એક પ્રકારનો ક્રમ યાદ રાખવાનો છે કે ચલો સૌપ્રથમ હર્ષવર્ધન હતો, તેનું અવસાન થયું એટલે રાજપૂત યુગ આવ્યો, રાજપૂત યુગ એનો એન્ડ આવ્યો એટલે તરાઈનું યુદ્ધ થયું, પૃથ્વીરાજ ચૌહાણ, સોલંકી વંશ, ચૌહાણ વંશ, યાદ છે આપ સર્વોને, કનોજનું ગઢવાલ રાજ્ય, માળવા વંશ, ભોજ રાજા, આ બધું રાજપૂત યુગમાં આવશે. તરાઈનું યુદ્ધ થયું, પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ, મોહમ્મદ ઘોરી આવ્યો, એટલે આ રીતે દિલ્હી સલ્તનત આવ્યું, ગુલામ વંશ, સૈયદ વંશ, તુઘલક વંશ, આ ટાઈપના 5 વંશો આવ્યા, લોદી વંશ, એ પત્યા એટલે પછી પાણીપતનું યુદ્ધ થયું. પાણીપતનું યુદ્ધ થયું એટલે મુઘલ સામ્રાજ્ય આવ્યું, તેમના 6 રાજા, એ વચ્ચે એક બીજો પણ રાજા આવશે, આમાં હુમાયુ પછી જ આવશે એ વાત કરશું આપણે, પણ એ માત્ર એક પ્રકારની એડવર્ટાઈઝ જેવું કામકાજ છે. એટલે મેઇન તો આપણે આ 6 શાસકો યાદ રાખવાના છે, અને ત્યાર પછી તો એના વચ્ચેના સમયમાં જ અંગ્રેજો આવી જાય છે, એ તો પછી આખી કહાની જ ચેન્જ થઈ જશે. અંગ્રેજો ભારત પર શાસન કરશે, ભારતને ગુલામ બનાવશે, આખી સિસ્ટમ ફરી જાય છે. એટલે એક દ્રષ્ટિએ તમે જુઓ તો ભારત પર જે અંગ્રેજો આવ્યા તે જ નહીં, પરંતુ ઘણા બધા સદીઓથી ભારત પર વિદેશી આક્રમણો થતા રહ્યા છે. આપણને એવું લાગતું હશે કે અત્યારે ભારતનું યુદ્ધ ચાલે છે, ચીન સાથે યુદ્ધ ચાલે, પાકિસ્તાન સાથે યુદ્ધ ચાલે, રોજને રોજ કંઈક ને કંઈક આપણે ન્યૂઝમાં જોતા હોઈએ છીએ કે ચીનમાંથી આ ટાઈપનો એટેક થાય છે, દરિયાઈ માર્ગે થાય છે, હવાઈ માર્ગે થાય છે. કારણ કે અત્યારે એ ટાઈપની ટેકનોલોજી છે, પહેલાં એવું કંઈ હતું નહીં. પહેલાં પ્રાણીઓ હતા, હાથીઓ વડે, ઘોડાઓ વડે, શસ્ત્રો વડે, પહેલાં મિસાઇલ નહીં હતી. એટલે એવું નથી કે આજકાલ જ ભારતની જે એમના પાડોશી દેશો જે છે તેમની સાથે પ્રોબ્લેમ થાય છે, સમસ્યા ઊભી થાય છે બોર્ડર પર, એ વર્ષોથી ચાલતી આવ્યું છે, સદીઓથી ચાલતું આવ્યું છે. હવે એમાં આપણે ક્યાં પહોંચ્યા છીએ? અહીં તો હુમાયુ જે છે તે ક્યારે આવે છે? 1530માં. ક્યાં સુધી રહે છે? 1556. હવે તેમની વચ્ચેનો જે થોડોક સમયગાળો છે તેમાં એક બીજો શાસક આવી જશે, પરંતુ પાછું હતું તેવું નથી. મેં કહ્યું એ પ્રમાણે એક પ્રકારની એડવર્ટાઈઝ જેવું માત્ર અહીં જ એક કાર્ય થશે. પછી કોણ આવે છે? અકબર આવે છે. અકબરનું નામ તો તમે સાંભળ્યું જ હશે. એક તો જોધા અકબર મૂવી છે ઋત્વિકભાઈ રોશનનું, જોયું હશે આપ સર્વોએ, જોધા અકબર છે. ત્યાર પછી અકબર બિરબલ, એની વાર્તાઓ પણ બહુ બધી છે. ત્યાર પછી અકબર જે છે તેની સિરિયલ પણ આવતી હોય છે. અને ખાસ કરીને તમે મૂવી જુઓ ઋત્વિક રોશનનું, એ તમે કદાચ જો જોયું હશે, જોધા અકબર મૂવી તમે જોયું હશે તો પહેલી વખત કંઈ જ ખ્યાલ નહીં આવ્યો હોય, પરંતુ હવે આ તમે સ્ટોરી સમજી લેશો, આ ચેપ્ટર તમને આવડી જશે, એટલે પછી તમે મૂવી જોશો એટલે તમને એવું લાગશે કે જાણે કે તમને જે ટોટલિંગ જે હિસ્ટ્રી જે છે, ઇતિહાસ જે છે તે તમને ખબર છે. એવી જ રીતે મેં એક વખત તમને પહેલાં પણ વાત કરી હતી જ્યારે આપણું ચાલતું હતું દિલ્હી સલ્તનત, રઝિયા સુલતાન, ઇલ્તુતમિશની પુત્રી રઝિયા સુલતાન, એના ઉપરથી પણ એક મૂવી બનેલું છે. એની અંદર પણ આખું દિલ્હી સલ્તનત જે છે તેની સ્ટોરી વર્ણવેલી છે. શેની? રઝિયા સુલતાનની. કે એનું જે યાદ કરો મેં તમને કહ્યું હતું કે પેલું 40 રચના કરી હતી ઇલ્તુતમિશે, કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી હતી, તો એ મૂવીની અંદર પણ એવું બતાવ્યું છે કે એ લોકો કઈ રીતે રઝિયાનો વિરોધ કરે છે, કે પોતે એક મહિલા છે, મહિલા ક્યારેય શાસક ના બની શકે તેનો વિરોધ કરે છે. આ દરેક જે વાત છે એમાં આપણને જોવા મળે છે. તો આ કોણ થયું તમારું? અકબર. અકબરનો પુત્ર આવશે જહાંગીર. એમના શાસનકાળમાં, આ જે શાસનકાળ છે જહાંગીરનો શાસનકાળ સ્ટાર્ટ થશે એ સમયમાં જ અંગ્રેજો આવ્યા હતા ભારતમાં, પરમિશન લીધી હતી, જહાંગીરે આપી પણ હતી, ન પણ આપી હતી, બહુ બધા કેસ આવશે જોઈશું આપણે. ત્યાર પછી આવશે શાહજહાં.
તાજમહેલ તમારા પાઠ્યપુસ્તકની અંદર આ ચેપ્ટર શરૂ આ શબ્દથી જ કર્યું છે. તમારા પાઠ્યપુસ્તકની અંદર જ્યાં ત્રીજું ચેપ્ટર શરૂઆત કરી છે તેની પહેલાં જ પેરેગ્રાફમાં પહેલી જ લીટીમાં તાજમહેલ શબ્દ વાપર્યો છે. અને આપ સર્વોએ તે તાજમહેલ તો જોયો જ હશે, ખ્યાલ જ હશે. તાજમહેલ દિલ્હીમાં આવેલો છે, આગ્રામાં, દિલ્હીના આગ્રામાં આવેલો છે. તો તે કોણે બંધાવ્યો હતો? શાહજહાએ. જે આપણા સાત અજાયબીમાંથી એક અજાયબી પણ છે. કોણ? તાજમહેલ. ચાલો, અને એમનો પુત્ર કોણ છે? ઔરંગઝેબ. અને 1707માં એમનો મુઘલ સામ્રાજ્ય જે છે તેનો અંત આવે છે. અને એ પછી તો કયો સામ્રાજ્ય આવશે એ મારે કહેવાની જરૂર જ નથી, કારણ કે એ સમયગાળા સુધીમાં તો અંગ્રેજો સર્વ પર બની ગયા હતા. આખા ભારતની અંદર અંગ્રેજોએ પોતાનું શાસન ચલાવી દીધું હતું. ત્યાર પછી 1800ની 18મી સદી થશે, 1800નું ઈસવીસન આવશે, 1900નું આવશે, અને 1947માં આપણે આઝાદ થયા. બરાબર છે. ચાલો હવે વાત કરીએ સૌ પ્રથમ આપણે બાબરની. તો બાબરે ચારેક વર્ષ સુધી, જુઓ, 1526થી 1530, માત્ર ચારેક વર્ષ સુધી જ શાસન કર્યું છે. છતાં પણ એની જે મેઇન બાબત છે આપણે જોઈએ તો સૌ પ્રથમ તો બાબર જે છે તે કુશાગ્ર અને શક્તિશાળી રાજા હતો. હવે શક્તિશાળી તો હોવાનો જે આપણને ખ્યાલ આવી જ જાય, કારણ કે પાણીપતના યુદ્ધમાં લડાઈ થઈ હતી ઇબ્રાહિમ લોદી વચ્ચે, અને તેમાં જેની જીત થાય, જીત કોની થાય? જે શક્તિશાળી હોય એની. અને આ ઉપરાંત કુશાગ્ર પણ હતો, એટલે કે દરેક વતની અંદર કુશળ અને અગ્રીમ. કુશાગ્ર બે શબ્દોનો બનેલો શબ્દ છે, જેનો અર્થ શું થશે? કુશળ. કુશળ એટલે કે દરેક કામની અંદર પારંગત, હોશિયાર આપણી ભાષામાં. અને એક પ્રકારનો ઉગ્ર, મતલબ શું કહેવાય, અગ્રીમ, પોતાનું સ્થાન ઊંચું ધરાવતો હતો, કુશાગ્ર હતો. પછી તે ફારસી અને અરબી આ બે ભાષાના નામ છે. જેવી રીતે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષા આવે તેવી રીતે ફારસી અને અરબી ભાષા જાણીતો હતો. આ બે ભાષાનું તેને જ્ઞાન હતું. આ ઉપરાંત તે પ્રકૃતિ પ્રેમી પણ હતો. પ્રકૃતિ પ્રેમી, પ્રકૃતિ એટલે કુદરતી, વન્યજીવો, વનસ્પતિ, એટલે કે પ્રકૃતિનો તે પ્રેમી હતો, કુદરતી સૌંદર્યનો. અને આ ઉપરાંત લેખક પણ હતો. એક વસ્તુ મિત્ર ધ્યાન રાખજો, જે લેખક હોય તે ઓલમોસ્ટ પ્રકૃતિ પ્રેમી જ હોય, કારણ કે લેખક જે છે એ ક્યારેય પોતાની જે કવિતા રચે, ગઝલની રચના કરે, કોઈ પદની રચના કરે કે કોઈ દુહાની રચના કરે, એ ક્યારેય કોઈ એક ઓફિસ હોય, ઓફિસની અંદર એસી ચાલુ કરી દે, ટેબલ હોય, ખુરશી હોય, હાથમાં મોબાઈલ હોય, સામે લેપટોપ હોય, આ કન્ડિશનમાં ક્યારેય એ કવિતા નહીં લખી શકે. એ કઈ કન્ડિશનમાં? કે કોઈ નદીનો કિનારો હોય, કોઈ સમુદ્રનો કિનારો હોય, કોઈ પહાડવાળો વિસ્તાર હોય, કોઈ વનસ્પતિવાળો રણિયામણો વિસ્તાર હોય, બગીચો હોય, આ ટાઈપનું એને જો વાતાવરણ મળશે તો જ તે કવિતા લખી શકશે. કામરે ચાર રસ્તા પર જે બ્રિજ જે છે, બ્રિજની ઉપર તમે કોઈ વ્યક્તિને બેસાડી દો, લેખકને, અને એને કહો કે ચલ ભાઈ તું કવિતા લખ, તો તે લખી શકશે? નહીં લખી શકે. એને કેવું વાતાવરણ જોઈએ? કુદરતી વાતાવરણ જોઈએ, એકદમ શાંતમય વાતાવરણ જોઈએ. તો આજે બાબર જે છે એ પણ એક તો ભાષાઓનો જાણકાર હતો. બરાબર છે. અને કોઈ પણ વ્યક્તિ પોતાની રેગ્યુલર ભાષા કરતાં બીજી ભાષાનો જાણકાર હોય તેનો અર્થ શું થશે? કે એ વ્યક્તિને બીજે બહારનું જે જ્ઞાન જે છે તે મેળવવામાં ઇન્ટરેસ્ટ છે. આપણે અહીં ગુજરાતમાં રહીએ છીએ, આપણે ગુજરાતી જાણીએ છીએ, બરાબર છે. પરંતુ આપણે સમજો હિન્દી મૂવીઝ આપણે જોવા છે, બોલિવૂડના મૂવીઝ જે આવે, ફિલ્મ જે આવે તે હિન્દીમાં જ આવે. અને એ મૂવી જાણવાની, તમારે જો એ મૂવી જોવાની મજા લેવી હોય તો તમને હિન્દી આવડવું પડે. જો તમને હિન્દી નહીં આવડે તો તમે મૂવી નહીં જોઈ શકો. તમારે હોલિવૂડના મૂવીઝ જોવા હોય તો તમને થોડું ઘણું ઇંગ્લિશ આવડવું પડે, નહીંતર તમે હોલિવૂડના મૂવીઝ નહીં જોઈ શકો. સિમ્પલ વસ્તુ છે. તો આમને ભાષાઓ આવડે છે, અને તે પ્રકૃતિ પ્રેમી પણ છે, અને તે સાથે સાથે લેખક પણ છે. હવે લેખક છે તેણે કંઈક લખ્યું પણ હશે તો જ લેખક બન્યા હશે. તો ઘણી બધી બુક્સ લખી છે, પરંતુ મેઇન બુકની આપણે વાત કરીએ તો એ છે તેમની આત્મકથા. શું છે? આત્મકથા. આત્મકથાનો અર્થ શું થાય? કે પોતાના જ આખા જીવનનું વર્ણન કરવું, પોતાના જન્મથી લઈને પોતાનો એન્ડ સમય. સમજો કે આજે કોઈ વ્યક્તિ આત્મકથા લખે છે તો આજ સુધી એમની લાઈફમાં શું શું બન્યું, પોતાના જ આત્મકથા, આત્મ પોતાની, પોતાના જ જીવનની કથા લખવી. તો એનું નામ શું છે? તુઝુક એ બાબરી. શું નામ છે? તુઝુક એ બાબરી. આ તુઝુક એ બાબરી નામની આત્મકથા, જેને બીજું નામ શું છે? બાબરનામા. શું નામ છે? બાબરનામા. બરાબર છે. ચલા કોની વાત થઈ આપણે? બાબરની. હવે બાબર પછી કોણ આવે છે? એમનો પુત્ર હુમાયુ. પછી તેમનું અવસાન થઈ જાય છે, એનો કોઈ ઉલ્લેખ આપણને મળતો નથી કે તેનું અવસાન થયું, કે કોઈએ તેમનું ખૂન કર્યું, કે કઈ રીતે થયું. પરંતુ બાબરનો પુત્ર જ હુમાયુ છે, એટલે આપણે એવું સમજી શકીએ કે પુત્ર જે છે એનો ક્યારે એમની સાથે લડાઈ નહીં થઈ હોય, એમનું ખૂન નહીં કર્યું હોય, પરંતુ એમના ઉંમર સાથે તેમનું મૃત્યુ થયું હશે, અને તેમનો પુત્ર જે છે તે પછી તે ગાદી પર આવે છે. હવે હુમાયુની વાત કરીએ તો ક્યારે? ઈસવીસન 1530માં તે આવે છે. હવે શું થાય છે? પહેલાં તો એક વસ્તુ એ સમજી લો, હુમાયુનો અર્થ શું થાય છે? નસીબદાર.
શું થાય છે? નસીબદાર. ઘણા બધા એવા નામો હોય છે, આપણે અત્યારે પણ ઘણા બધા એવા નામો હોય છે કે જેનો કંઈક ને કંઈક અર્થ થતો હોય છે. કદાચ આપણા બધાના જે નામો છે એનો પણ અર્થ થતો હોય, કદાચ આપણને ખબર ના હોય. બરાબર. કોઈનું વ્યક્તિ સમજો, એક એક્ઝામ્પલ આપી દઉં. કોઈનું નામ સમજો રવિ છે, રવિ. તો રવિનો અર્થ શું થાય છે? સૂર્ય થાય છે. ઘણાને ખ્યાલ હશે, ઘણાને ખ્યાલ નહીં હોય. એક પ્રકારનું એક્ઝામ્પલ આપ્યું છે, કારણ કે રવિ કોમન નામ છે. ઘણા બધા છોકરાઓનું નામ રવિ હોય છે, એટલે એના પરથી મેં એક્ઝામ્પલ આપ્યું. ચલો, ઓકે. તો હુમાયુનો અર્થ પણ શું થાય છે? નસીબદાર. હવે વાત કરીએ, હુમાયુ જે છે એનો અર્થ હકીકત નસીબદાર થાય છે, પરંતુ તેનું જે જીવન જે છે, હુમાયુની જે આખી જિંદગી જે હતી, લાઈફ જે હતી, તેમાં તેણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કર્યો. હવે કેવી કેવી સમસ્યા જુઓ. સૌપ્રથમ તો તેનું ગુજરાતમાં એ સમય, એમનો જે શાસનકાળ હતો, કયો સમય છે? ઈસવીસન 1530. તો એ સમયગાળાની અંદર ગુજરાતની અંદરના જે ગુજરાતના જે સુલતાન હતા તેનું નામ હતું બહાદુર શાહ. તો તેમની સાથે તેમને યુદ્ધ કરવું પડ્યું હતું. હવે એ યુદ્ધના પરિણામની આપણા પાઠ્યપુસ્તકની અંદર એનું પરિણામ શું આવ્યું તેની ચોખવટ કરેલી નથી. બીજું પણ યુદ્ધ કરેલું હતું બિહારના શેરશાહ, બિહારના સુલતાન, જેનું નામ હતું શેરશાહ સુરી. શું નામ હતું? શેરશાહ સુરી. શું થયું? પહેલાં ગુજરાતના સુલતાન કોણ હતા? બહાદુર શાહ. યાદ ના રહી તો એટલું યાદ રાખી લેવાનું, ગુજરાતના લોકો કેવા છે? આપણે ગુજરાતના, અને આપણે કેવા છીએ? કાયર છીએ કે બહાદુર? કેવા છીએ આપણે? બહાદુર. એના પરથી યાદ રાખી લેવાનું, ગુજરાતમાં કોણ હતા સુલતાન? બહાદુર શાહ. ચાલો, તો અને બિહારમાં કોણ હતું? શેરશાહ. હવે બિહારના શેરશાહ સુરી, એનું નામ હતું આખું શેરશાહ સુરી. તેમની સાથે યુદ્ધ થાય છે 1540માં. હવે તે ગાદી પર ક્યારે આવે છે? 1530માં. અને 10 વર્ષ સુધી શાસન કરે છે, અને ત્યાર પછી તેમનું 1540માં બિહારના સુલતાન શેરશાહ સુરી સાથે યુદ્ધ થાય છે. અને તે યુદ્ધની અંદર હુમાયુ જે છે તેની હાર થાય છે. હાર મતલબ તેનું મૃત્યુ નથી થતું, માત્ર ને માત્ર હાર થાય છે. શેરશાહ સુરીની જીત થાય છે. એટલે બિહાર જે હતું, હવે એક વસ્તુ સમજો, કોમન વસ્તુ સમજો, આ ભારત છે. ચાલો, હવે ભારત છે, આ તમારું ગુજરાત, હવે દિલ્હી તમારું અહીંયા થશે, અને બિહાર ક્યાં છે? અહીં છે, આ બિહારવાળો પ્રદેશ. એટલે થયું શું? આમની સાથે યુદ્ધ થયું એટલે એમનું પરિણામ જે આવ્યું તે એનાથી હુમાયુને કંઈ પ્રોબ્લેમ નથી થઈ. એનું જે શાસન દિલ્હી હતું તે જેવું હતું એવું ને એવું ટકી રહ્યું. પછી આ બાજુ બિહારના શેરશાહ સુરી સાથે યુદ્ધ થયું, તેમાં શું થયું? હુમાયુ જે હતી તેમને હાર થઈ, હુમાયુની હાર થઈ. મૃત્યુ નથી થયું, ફરીથી બોલું છું, મૃત્યુ નથી થયું, માત્ર ને માત્ર યુદ્ધમાં હાર થઈ. એટલે થયું શું? એમની હાર થઈ એટલે આ તમારો ભારતવાળો પ્રદેશ, અહીં પાકિસ્તાન છે, પરંતુ તે સમયમાં પાકિસ્તાન જે છે તે ભારતમાં જ ગણાતું હતું. આ યાદ રાખજો, પાકિસ્તાન અને ભારત જે છે તે છૂટા ક્યારે પડ્યા? 1947માં. ક્યારે છૂટા પડ્યા? 1947માં. એ પહેલાં ભારત પાકિસ્તાન એક જ હતો, આખું હિન્દુસ્તાન એક જ હતો. આપણને જ્યારે અંગ્રેજો પાસેથી આઝાદી મળી પછી ભારત અને પાકિસ્તાન અલગ પડ્યા. એટલે જ્યાં સુધી હજુ આપણે જુઓ 1947, હજુ આપણે ક્યાં પહોંચ્યા છીએ? 1530 જ પહોંચ્યા છીએ. ક્યાં પહોંચ્યા છીએ? 1530. 1530થી જ્યાં સુધી 1500, 1600, 1700, 1800, 1947 પહોંચશું ત્યાં સુધી આપણે પાકિસ્તાનને અલગ ગણવાનું જ નથી. તમે પણ એક વસ્તુ માર્ક કરજો, અહીં ક્યાંય પાકિસ્તાન શબ્દ વાપરવામાં આવતો જ નથી. એક શબ્દ આપણે આવેલો લાહોર, દિલ્હી સલ્તનતની અંદર જ્યારે આપણે પહેલાં બધા જે વંશ ભણતા હતા, રાજપૂત યુગની અંદર પણ બધા જે વંશો ભણ્યા આપણે, તેની અંદર પણ આવતું હતું કે લાહોર, લાહોર શબ્દ હતો. ત્યારે પણ એવું નથી વાપરતા કે પાકિસ્તાનમાં, કારણ કે લાહોર તો પાકિસ્તાનમાં આવે છે. લાહોર જે છે, લાહોર તે પાકિસ્તાનમાં આવે છે, તે ભારતનો પ્રદેશ નથી હાલમાં. પરંતુ તે સમયમાં પાકિસ્તાન ભારત બંને એક જ હતા, ત્યારે તેમની વચ્ચે કોઈ બોર્ડર હતી નહીં. બરાબર છે, આ વસ્તુ ખાસ યાદ રાખજો. એટલે ત્યારે એ બધું એકમાં જ ગણાશે. પાકિસ્તાન, તેની ઉપર અફઘાનિસ્તાન, અને અહીં દેશ આવેલો છે ઈરાન. કયો છે? ઈરાન. અને મૂળ તો આ લોકો જે બધા જે છે, જે આપણું મોહમ્મદ ગોરી જે છે, તુર્ક, અફઘાનિસ્તાન, અને ત્યાંથી મેં અહીંયા આવેલો છે તુર્કસ્તાન, અથવા તો તુર્કી. તુર્કસ્તાન પણ ઉપર છે અને તુર્કી પણ આવેલો છે. તો તુર્કી જે છે, યાદ કરો મેં જ્યારે બીજું ચેપ્ટર ભણાવ્યું ત્યારે મેપવાળો જે એક લેક્ચર મોકલેલો તેની અંદર મેં તમને મેપમાં બતાવેલું કે બધા કન્ટ્રી ક્યાં આવેલા છે. તો ઈરાન જે છે ત્યાંના મૂળ કયા? મુઘલ લોકો જે છે તે ઈરાનના હતા. એટલે આ ભાઈ જે છે હુમાયુ, તેની હાર થાય છે એટલે શું કરે છે? મેદાન છોડી દે છે અને ઈરાન જતા રહે છે. ખ્યાલ આવ્યો દરેકને શું થયું છે? ક્યારે? ઈસવીસન 1540માં. જુઓ, ફરીથી મેં થોડી હાઈલાઇટ બતાવી દીધી. હુમાયુ દિલ્હીની ગાદી પર આવે છે 1530માં, તેમાં 1540માં બિહારના શેરશાહ સુરી સાથે યુદ્ધ થાય છે. અને યુદ્ધ ક્યાં થાય છે યાદ રાખજો? કનોજનું યુદ્ધ.
એ યુદ્ધ કયા નામે ઓળખાયું છે? કનોજ. કનોજ ક્યાં આવેલું છે? કનોજનું ગઢવાલ રાજ્ય આપણે ભણેલા રાજપૂત યુગની અંદર. તો કનોજ તમારો બિહાર, બિહારની આ બાજુ અહીં આવેલું છે. યુપી, યુપી બોલે તો ઉત્તર પ્રદેશ, અને તેની અંદર આવેલું છે કનોજ. એટલે આ હુમાયુ જે છે અહીંયાથી આગળ વધે છે, બિહારવાળા શેર છે આ બાજુ આગળ વધે છે, અને મિડલમાં અહીં જે વચ્ચે કનોજ જે છે તે ત્યાં યુદ્ધ થાય છે. જે રીતે તરાઈના મેદાનમાં યુદ્ધ થયું, તો તરાઈનું યુદ્ધ, પછી આપણું કયું હમણાં જોયું આપણે, પાણીપત, પાણીપતના મેદાનમાં યુદ્ધ થયું, તો પાણીપતનું યુદ્ધ. અહીં કનોજના જે પ્લેસ જે છે, જગ્યાનું નામ શું છે? કનોજ. તે કયા નામે ઓળખાયું? કનોજનું યુદ્ધ. એક બીજું પણ યુદ્ધ આવશે 1757માં, પ્લાસીના મેદાનમાં યુદ્ધ થશે. તેને પ્લાસીનું યુદ્ધ બહુ ઇતિહાસની અંદર બહુ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. તો એ કયું કહેવાશે? પ્લાસીનું યુદ્ધ. એક 1764માં એક યુદ્ધ થશે બક્સરના મેદાનમાં, તો એ બક્સરનું યુદ્ધ કહેવાશે. બસ આવા ઘણા બધા નામો હોય છે. આ શું વાત કરી આપણે? હુમાયુ, કનોજના યુદ્ધ થાય છે, હુમાયુની હાર થાય છે, ઈરાન જતો રહે છે. હવે થાય છે શું? હવે એ સમયની અંદર સમજો, ઈરાન જતો રહે છે ક્યારે? 1540માં. એટલે દિલ્હીની ગાદી ખાલી થઈ ગઈ, એટલે બિહારના જે શેરશાહ સુરી જે હતા તે દિલ્હીની ગાદી પર આવી જાય છે. ક્યારે આવે છે? 1540ની અંદર. હવે ઈરાન કોણ જતું રહે છે? હુમાયુ. હવે હુમાયુ ઈરાન જાય છે એટલે એ સમયમાં ઈરાનના પણ કોઈ રાજા હશે, કોઈ સુલતાન હશે, એટલે એની સાથે બધી વાત કરે છે કે હું દિલ્હીની ગાદી પર હતો, મારી સાથે શેરશાહ સુરીએ યુદ્ધ કર્યું, મારી સાથે ચીટિંગ કર્યું, મને હરાવી દીધો, મારે બદલો લેવો છે. આવો ઘણો બધો વાર્તાલાપ કરે છે. અને ક્યાં સુધી વાર્તાલાપ કરે છે? દસેક વર્ષ સુધી વાર્તાલાપ કરે છે. ક્યાં સુધી વાર્તાલાપ કરે છે? દસેક વર્ષ સુધી. અને દસેક વર્ષ આમ તો 10 વર્ષ નહીં પણ 5 વર્ષ પણ આપણે સમજી શકીએ. અને પછી આ ઈરાનના જે શહેનશાહ જે હતા તેમની સાથે, એટલે ઈરાનના રાજા જે હતા, એના માટે હું શબ્દ વાપરું છું શહેનશાહ, કારણ કે ઈરાનની અંદર રાજપૂત યુગ નથી. રાજપૂત યુગ તો ક્યારનો પૂરો થઈ ગયો, એટલે આપણે રાજા શબ્દ નહીં બોલીએ, આપણે શું બોલશું? શહેનશાહ. એટલે ઈરાનના જે શહેનશાહ હતા તે શું કહેશે હુમાયુને? કે તું ટેન્શન નહીં લે, હું તારી સાથે આવું છું. એટલે બંને મળી અને ભારત પર ચઢાઈ કરે છે. ભારત પર ચઢાઈ કરે, ભારત પર ચઢાઈ મતલબ દિલ્હી પર ચઢાઈ કરે છે, કારણ કે દિલ્હી પહેલેથી હંમેશા, ભારત પર ચઢાઈ કરવી એનો અર્થ એ જ થશે કે દિલ્હી પર ચઢાઈ કરવી, પહેલેથી દિલ્હી જ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તો ભારત પર એટલે કે દિલ્હી પર ચઢાઈ કરે છે. દિલ્હીમાં ત્યારે રાજા કોણ હતો? શેરશાહ સુરી હતો. એને તો ખબર પણ નહોતી કે અમારો બદલો લેશે, એટલે તેમની વચ્ચે કઈ રીતે આક્રમણ કરે છે પણ ક્રમમાં કરે છે. જોજો, સૌપ્રથમ 1545માં ભારતના કાબુલ અને કંદહાર પર આક્રમણ કરે છે. હવે કાબુલ જે છે, કાબુલ તે અફઘાનિસ્તાનની રાજધાની હાલમાં. હવે અફઘાનિસ્તાન ક્યાં આવેલું છે? આ ભારત, આ પાકિસ્તાન અને તેની ઉપરનો જે આ ભાગ છે તે અફઘાનિસ્તાન થશે. અને જેમ ભારતની રાજધાની દિલ્હી, તેમ અફઘાનિસ્તાનની રાજધાની જે છે અહીં આવેલી છે, જેનું નામ છે કાબુલ. પરંતુ મેં પહેલાં જ વાત કરી કે એ સમયની અંદર હજુ 1947 આવ્યું નથી, એટલે આ બધો એરિયા કેવો હતો? ભેગો જ હતો. એટલે ત્યારે એમનું જે કાબુલ જે હતું, આ ઉપરાંત કંદહાર નામનો જે પ્રદેશ હતો તે જીતી લે છે. ક્યારે? ઈસવીસન 1540ના 5 વર્ષ પછી, એટલે કે ઈસવીસન 1545માં. અને હજુ જેમ જેમ વર્ષો જતા રહે છે તેમ તેમ તેમની ફોજ આગળ વધતી રહે છે, અને અંતે ફરીથી તે દિલ્હી પર આવી જાય છે. ખ્યાલ આવી ગયો દરેકને? એટલે આ રીતે ફરીથી દિલ્હીમાં પોતાની જે ગાદી હતી ત્યાં શાસન કરે છે. મેં હમણાં કહ્યું હતું ને એક પ્રકારની વચ્ચે એડવર્ટાઇઝ જેવું કામકાજ થશે. 10-15 વર્ષો સુધી શેરશાહ સુરીએ રાજ કરી લીધું અને પછી છેવટે તેમની હાર થાય છે. એટલે તેનું પછી એનો ઉલ્લેખ નથી આપણને કર્યો કે એનું કઈ રીતે હાર થાય છે, મૃત્યુ થાય છે, જોઈશું આપણે આગળ આવશે તો. પણ આ રીતે ફરીથી હુમાયુની જે ગાદી હતી ત્યાં તે પાછો આવી જાય છે. ખ્યાલ આવ્યો દરેકને? ચાલો, આ ઉપરાંત તેમણે હુમાયુ જે છે તેને દીનપનાહ નગરની રચના કરેલી છે. એક ઇતિહાસની અંદર એક એવું પણ વર્ણન જોવા મળે છે કે હુમાયુ જે છે તે પણ તેના પિતાની જેમ પ્રકૃતિ પ્રેમી હતો, ત્યારબાદ દયાળુ હતો, શક્તિશાળી હતો, પછી ઘણા બધા લેખક હતો, તેણે પણ ઘણા બધા સારા સારા કાર્યો કર્યા છે. અહીં આપણને એક વસ્તુની વાત કરેલી છે કે દીનપનાહ નગર, તેણે એક નગરની સ્થાપના કરેલી જેનું નામ છે દીનપનાહ નગરની રચના કરેલી છે. અને આ ઉપરાંત પછી તેનું અવસાન થાય છે. અને એનું અવસાન કઈ રીતે થાય છે? જે રીતે આપણને વાત યાદ કરો કુતુબુદ્દીન ઐબકનું અવસાન થયેલું પોલોની રમત રમતા રમતા, તેવી રીતે આમનું અવસાન જે થયેલું છે એની પાછળ પણ એક એવી ઘટના બનેલી છે. અને ઘટના એ બનેલી છે કે તેઓ જ્યારે સાંજના સમયે એનું જે વાંચનાલય હોય છે,
વાચનાલય ત્યાં રીડિંગ કરતા હોય છે, વાંચતા હોય છે, અને ત્યાંથી સાંજનો સમય થાય છે અને તેને મંદિર સુધી જવું હોય છે, મતલબ સાંજની પ્રાર્થના માટે જવું હોય છે, અને ત્યારે વાચનાલય પરથી પગથિયા ઉતરતા ઉતરતા તે પડી જાય છે અને અચાનક એક થઈ જાય છે અને આ રીતે તેનું અવસાન થાય છે. તો આટલા અમથા વાક્યની અંદરથી પણ આપણને ઘણું બધું જાણવા મળે છે. એક તો એ પણ જાણવા મળ્યું કે એમના સમયમાં લાઇબ્રેરી જેવું કંઈક હશે. વાચનાલય, વાચનાલય મતલબ વાચનાલયમાંથી ઉતરે છે અને મંદિર મતલબ સાંજની પ્રાર્થના માટે જાય છે. મંદિર એવો શબ્દ નથી, કારણ કે તે મુઘલ સામ્રાજ્ય છે એટલે એમના સમયમાં મંદિર નહીં હોય. એ લોકો મંદિરમાં એમના આપણે જે મુસ્લિમ લોકો જે હોય છે તેમની મસ્જિદ હોય છે એટલે મંદિર શબ્દ નહીં આવે. પરંતુ આની ઉપરથી ત્રણ ચાર વસ્તુ જાણવા મળે. તેનો અવસાન કઈ રીતે થયું, બીજી વસ્તુ એ કે વાચનાલયમાંથી તે સાંજની પ્રાર્થના માટે જાય છે. બે વસ્તુ આમાંથી જાણવા મળે કે વાચનાલય મતલબ એ સમયમાં પણ વાચનાલય જેવો કોઈ ખંડ હશે ખરા, અને પ્રાર્થના માટે જાય છે સાંજની પ્રાર્થના માટે. તો એનો અર્થ શું થશે કે એ સમયમાં પણ એવો જે રીતે અત્યારે છે કે મોર્નિંગમાં આપણે મંદિરે જઈએ, ઇવનિંગમાં જઈએ, પ્રાર્થના માટે જઈએ, તો એ સમયમાં પણ એવી કોઈક રચના હશે. અને એક શબ્દ એવો છે કે સીડી દાદર પરથી ઉતરતા ઉતરતા, તો એના પરથી પણ આપણને ખ્યાલ આવે છે કે એ સમયનું જે બાંધકામ જે હશે તે પણ કંઈક વિશિષ્ટતાવાળું હશે. કારણ કે સીડી ક્યારે હોય, જ્યારે ઉપર ચડવાનું હોય, ઉપર કંઈક એરિયા હોય ત્યારે, બરાબર છે. એટલે આવી નાની નાની વાતમાંથી પણ આપણને ઘણું બધું એ સમયનું રસપ્રદ વસ્તુ જાણવા મળે છે. તો આજના લેક્ચરમાં આપણે શું શું જોયું કે મુઘલ સામ્રાજ્ય જે છે તેની અંદર આટલા રાજા આવશે, જેની અંદર આપણે બાબર જોયો, હુમાયુ જોયો, અને તેની અંદરનું વચ્ચેનો થોડો કમતો ટુકડો છે તે કોણ છે, શેરશાહ સૂરી. એની ઓલમોસ્ટ માહિતી મેં તમને આપી દીધી છે. હજુ પણ થોડી ઘણી એક્સ્ટ્રા માહિતી જે છે તે આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું, અને પછી આપણે ધીમે ધીમે અકબર, જહાંગીર, શાહજહાં તરફ ધીમે ધીમે આગળ વધીશું. એકદમ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. જો તમે ચોપડી હાથમાં લેશો, આંખ બંધ કરીને વાંચવા બેસશો કે ગોખવા બેસશો તો આ વસ્તુ એકદમ બોરિંગ પણ લાગશે, કંટાળાજનક પણ લાગશે અને ઊંઘ પણ આવવા લાગશે, આ ચોખ્ખું હું તમને કહું છું. પરંતુ જો સ્ટોરીની જેમ યાદ રાખજો, નવા નવા પ્રશ્નો મનમાં ઉદ્ભવશે, એક પ્રકારનું એક રિયલ વસ્તુ જે છે, રિયલ વસ્તુ જે છે એ સમજીને આગળ વધશો તો એકદમ ઇઝી પણ લાગશે અને મજા પણ આવશે જાણવાની પણ. કારણ કે આપણે એવું જ સમજીએ છીએ કે સામાજિક વિજ્ઞાન વિષય જે છે એ ગોખવાનો વિષય છે, વાંચવાનો વિષય છે, બુક હાથમાં લઈને ધડધડધડ વાંચવા માંડવાનું, ગોખવા માંડવાનું, એવું નથી. આ વસ્તુ જે છે તે રિયલમાં બનેલી વસ્તુ છે, કાલ્પનીય વસ્તુ, હકીકતમાં બનેલી છે છતાં પણ કાલ્પનીય છે. કારણ કે આપણે આ વસ્તુ આપણી આંખે જોઈ નથી, આપણે તો માત્ર કલ્પના કરવાની. આપણે એવી કલ્પના જ કરવાની કે પાણીપતનું યુદ્ધ થયું હશે આ બાજુથી ઇબ્રાહિમ લોદી, આ બાજુથી બાબર જે છે કેવું યુદ્ધ થયું હશે, હાથી હશે, ઘોડા હશે, એક્સવાય છે, વગેરે વગેરે વગેરે. સેમ એ જ રીતે શેરશાહશુરી વચ્ચે યુદ્ધ થયું હશે, પછી આ જતા રહ્યા હશે, આપણને એમ થતું હશે કે આટલા બધા વર્ષો પછી કેમ એટેક કરે, તરત કેમ એટેક ના કર્યો, તેના પણ રીઝન હોય. કારણ કે ક્યાં આપણું દિલ્હી, ક્યાં ઈરાન, હવે એવું તો નથી ચાલો ફ્લાઇટ પકડી રાતની, આજે બપોરે યુદ્ધ થયું હારી ગયા, રાતની ફ્લાઇટ પકડી મોર્નિંગમાં ઈરાન અને બીજી ફ્લાઇટ કરીને તરત અહીંયા રિટર્ન આવી જાય, એ વસ્તુ પોસિબલ નથી. કારણ કે ત્યારે એ વસ્તુ તો હતી નહીં, વાહન પણ નહીં હતા, પગપાળા જવાનું, પગપાળા આવવાનું, પ્રાણીઓનો ઉપયોગ કરવાનો, એટલે જાય છે સમય, ઘણા વર્ષો સુધી આવું ચાલતા રહે છે. અને આના પરથી એક વસ્તુ પણ આપણે માર્ક કરી શકીએ કે પહેલાંના સમયમાં માત્ર યુદ્ધ જ થતા હતા, બીજું કંઈ જ થતું હતું નહીં. યુદ્ધ અને નવા નવા બાંધકામ, નવા નવા સ્થાપત્યો, બરાબર છે. જ્યાં સુધી ભારત આજની તારીખ, જ્યાં સુધી નહીં પરંતુ આજની તારીખ 2021 હજુ પણ યુદ્ધ થઈ રહ્યા છે. રોજ ન્યૂઝમાં કંઈકનું કંઈક હોય છે, પાકિસ્તાન સાથે બોર્ડર પર આ થયું, ચીન સાથે બોર્ડર પર આ થયું. એટલે આ વસ્તુ જે છે તેનાથી એકાબીજા દેશ જે છે તે કઈ રીતે આગળ વધે છે, વિકાસ થાય છે, વૃદ્ધિ થાય છે, આ દરેક વસ્તુ જે છે તે આપણને જોવા મળે છે. હવે આજનું આપણું હોમવર્ક શું થશે, તો હોમવર્ક થશે તમારે મુઘલ સામ્રાજ્યના બાબર અને હુમાયુ વિશે માહિતી ટૂંક નોંધ લખવાની છે. શેમાં લખવાની છે, સામાજિક વિજ્ઞાનની નોટબુકની અંદર, ઓકે. અને પછીના લેક્ચરમાં આપણે અકબર, જહાંગીર તરફ આગળ વધીશું.